ભરૂચમાં બેફામ ટેન્કર ચાલકે માસૂમનો જીવ લીધો રોડ પર આનંદ હોટલ નજીક અકસ્માત સર્જાયો સમગ્ર પરિવારને અડફેટે લેતા પાંચ વર્ષીય દીકરાનું મોત નીપજ્યું અટકાયત કરી પરિવારને અડફેટે લીધા હતા ટેન્કર ચાલકને ટેન્કર ચાલકે ટક્કર મારી હતી પોલીસે હાલ અત્યારે ટેન્કર ચાલકની અટકાયત કરી છે અને આ અકસ્માતમાં પાંચ વર્ષના માસૂમનો જીવ હોમાયો છે રાજકોટની જૂની માર્કેટિંગ યાર્ડ સામેની ઇલેક્ટ્રિક શોપમાં આગની ઘટના સામે આવી લાખો રૂપિયાનું સામાન બળીને ખાખ ઘટના સ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો છે આગની ઘટનામાં કોઈપણ પ્રકારના જાનહાનીના સમાચાર નથી અમરેલીમાં ત્રણ લોકો પર હુમલો કરનારી સિંહણ આખરે હવે છે માનસિક સંતુલન ગુમાવી ચૂકેલી સિંહણે રાજુલાના વાવેરા ધારેશ્વર સીમમાં ત્રણ લોકો પર તરાપ મારી હતી અને તેમણે ઈજા પણ પહોંચાડી હતી અને ત્યારબાદ વન વિભાગ પણ દોડતું થયું હતું દસ કલાકની ભારે જહેમત બાદ આખરે સિંહણ પાંજરે પુરાય છે સિંહણ પાંજરે પુરાતા જ તમામ લોકોએ હાશકારો અનુભવ્યો ને ઈજા કરી છે એ સામાન્ય ઈજા કરી છે અને અત્યારે અમે જે સિંહણ દ્વારા જ ઈજા કરવામાં આવી હતી જે સિંહણ અગ્રેસિવ હતી એના કારણે આ ત્રણ ઉપર હુમલો કરવામાં આવ્યો અને એ જ સિંહણને અમે અત્યારે રેસ્ક્યુ કરી લીધું છે વેટનરી ડોક્ટર્સ દ્વારા ટ્રાન્કવિલાઇઝ કરી તમામ અમારી સાથે જે ત્રણ ડોક્ટરો હતા એ ઓલરેડી ડૉક્ટરોએ ખૂબ સારી મહેનત કરી તમામ સ્ટાફે ટ્રાન્કિલાઇઝ કરી લીધી અને એનું રેસ્ક્યુ કરી લીધું હાલ અત્યારે અમે જે સાતથી આઠ ગાળા આઠ કલાકના સમય દરમિયાન અમને ખૂબ સપોર્ટ આવ્યો અને અમે ખૂબ સારી રીતે એનું રેસ્ક્યુ કરી લીધું છે અને હવે કોઈ કોઈ પ્રજાજનોએ જરૂર નથી તો રાજકોટમાંથી મારામારીની વધુ એક ઘટના સામે આવી છે કોઠારીયા રણુર્જા મંદિર પાસે મારામારીની ઘટના કે જ્યાં એક દુકાનદારે અન્ય દુકાનદાર પર હુમલો કર્યો હતો લાકડાના ધોકા વડે માર મારવામાં આવ્યો આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે સુરતના કતારગામ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે આઠથી દસ શખ્સોએ કારના કાચ તોડ્યા હતા વાહનોમાં તોડફોડ કરતા શખ્સો સીસીટીવીમાં કેદ થયા છે અસામાજિક તત્વોને કરતૂત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ તો દાઢ દસ જેટલા શખ્સોએ તોડફોડ પણ કરી હતી સુરતમાં હાલ અત્યારે અસામાજિક તત્વો બેફામ થયા છે ત્યારે ફરી એક વખત અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે આઠથી દસ જેટલા લોકોએ કારના કાચ પણ તોડ્યા હતા વાહનોમાં પણ તોડફોડ કરી હતી રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે ચોવીસ કલાકમાં ઠંડીથી રાહત મળી શકે છે ચોવીસ કલાકમાં બે થી ત્રણ ડિગ્રી વધી શકે છે તાપમાન સત્તર શહેરમાં પંદર ડિગ્રીથી પારો નીચે પહોંચ્યો છે દસ ડિગ્રી તાપમાન સાથે નલિયા ઠંડુગાર ગાંધીનગર અને વડોદરામાં અગિયાર ડિગ્રી તાપમાન છે રાજકોટ ડીસા ભુજમાં બાર ડિગ્રી તાપમાન નોંધાયું છે અમદાવાદ સહિત અન્ય ત્રણ શહેરોમાં તેર ડિગ્રી તાપમાન

સત્યાવિસ જાન્યુઆરી થી વાતાવરણમાં પલટો આવશે અને એકત્રીસ જાન્યુઆરી સુધી માવઠું તબાહી મચાવશે ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કારણે વરસાદ પડશે માવઠાની અસર કચ્છ પૂર્વ ઉત્તર ગુજરાતમાં થઈ શકે છે તો ફેબ્રુઆરી અને માર્ચમાં પણ માવઠું પીછો નહીં છોડે પંદર ફેબ્રુઆરી બાદ વરસાદ પડી શકે છે ફેબ્રુઆરીમાં બેવડી ઋતુનો અનુભવ થશે જાન્યુઆરીના અંત ભાગમાં તો ઠંડી ગાયબ થઈ ગયો એવું છે કારણ કે આ આ સ્થિતિમાં માવઠા જેવું સર્જન થવાની શક્યતા રહે છે બીજી તરફ ફેબ્રુઆરી માસમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે ડિસેમ્બર જાન્યુઆરીમાં પડી નથી એવી ઠંડી ફેબ્રુઆરીમાં પડશે ફેબ્રુઆરીમાં ઠંડીનો બીજો અને ત્રીજો રાઉન્ડ આવશે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહે ઠંડીનો પ્રકોપ જોવા મળશે તો બાર અને તેર ફેબ્રુઆરી એ ગુજરાતમાં ઠંડીનો મારો રહેશે ફેબ્રુઆરીમાં ઠંડીનો રાઉન્ડ આવી શકશે અને આ ફેબ્રુઆરીનો રાઉન્ડ જે છે એ લગભગ ડિસેમ્બર જાન્યુઆરી માસમાં ઠંડી નથી આવી તેવી ઠંડી હવે જાન્યુઆરીના અંતમાં ફેબ્રુઆરીની શરૂઆતમાં અને ફેબ્રુઆરી માસમાં